20 એજન્ડા સાથેની સ્ટેન્ડિંગ કમિટી મળી હતી, તેમાં ખાસ કરીને વાત કરીએ કે ભાવનગરના ગૌરીશંકર તળાવના વેસ્ટવિયરથી લઈ અને જે કંસારા પ્રોજેક્ટ આપણો પૂર્ણતાને આરે છે, એવો જ આપણો બીજું ગૌરીશંકર તળાવનું પાણીના દરવાજા એટલે કે થાપનાથ મહાદેવથી લઈ કુંભારવાડા થઈ અને આપણો જૂનો લાકડિયા બ્રિજ એટલે કે હાલ કેબલસ્ટેડ બ્રિજ સુધીનું 6 કિલોમીટરનો કંસારા પાર્ટ 2, એના 56 કરોડ કેન્દ્ર સરકારની અમૃત યોજના અંતર્ગત મંજૂર થયા છે, તેનો 50 કરોડના DPR બનાવવાની આજે મંજૂરી આપી છે. એટલે કે ભાવનગર પૂર્વ વિસ્તારમાં સંપૂર્ણ કંસારા પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગંદકીમાંથી મુક્તિ મળી છે. એ જ રીતે ભાવનગર પશ્ચિમ વિસ્તારની અંદર પણ આ ગઢેચી રિવરફ્રન્ટ આખો ડેવલપ કરી એનું DPR ત્યાંથી ટેન્ડર કરી અને આ ભાવનગર શહેરને શુદ્ધ અને સુદ્ધ બનવાનો આજની સ્ટેન્ડિંગ કમિટીમાં ખૂબ મહત્ત્વનો નિર્ણય થયો છે. તદુપરાંત વિવિધ કામોની સમીક્ષાઓ વિશે પણ ડિટેલ ચર્ચા થઈ હતી. આમાં ખાસ કરીને ઘોઘા સર્કલ હોય, સરદારનગર સર્કલ હોય, કે રૂવા રવેચી ધામ હોય, કે કૈલાસવાટિકા ફેઝ 2 હોય, બિલ્ડિંગ વિભાગના જે મંદગતિઓ કામો ચાલુ રહ્યા છે તે બાબતમાં પુખ્ત ચર્ચા કરી. એ વિભાગના કાર્યપાલકને ઇજનેરની જવાબદારી પણ ફિક્સ કરવાનો નિર્ણય અને ઠપકા રૂપે આ કમિટીની અંદર પુખ્ત ચર્ચા કરવામાં આવી. કુલ 20 એજન્ડાઓ હતા, 20 એજન્ડાઓ મંજૂર કરવામાં આવ્યા છે. એમાં ખાસ કરીને એક અધ્યક્ષસ્થાનેથી આજ મંજૂરી આપવામાં આવી છે. તેમાં 1.5 લાખના ખર્ચે પ્રી મોન્સૂનની કામગીરી, કે ચાલુ વરસાદે વરસાદી પાણીનો નિકાલ કરવાનો હોય, ફાયર વિભાગને જરૂરી હોય એવા ગ્લોવ્સ અને રેનકોટ ખરીદવાની પણ આજે 1.5 લાખની અધ્યક્ષસ્થાનેથી મંજૂરી આપવામાં આવી છે.